સ્વાધ્યાય દાખલા નંબર 9 પાર્થિવ અને પ્રિયા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તારીખ 31/3/2017 ના રોજ કાચા સુરિયા અને હવાલા ઉપરથી ભાગીદારી પેઢીના માસિક હિસાબ તૈયાર કરવાના છે તમને કાચો સર્વેયો આપેલું છે 2017/31/3/2017 ના રોજ પૂરા થતા એ વસ્તુ છે ઉધાર બાકી આપેલી છે સૌથી પહેલા જોઈ લઈએ કે પાર્થિવ અને પ્રિયાની ઉપાડ આપેલો છે એના પછી ખરીદીની ચોકી પડતર નીચે નોંધ આપેલી છે ખરીદીની ચોકી પડતર એટલે વ્યવસ્થિત ખરીદી એની અંદર ખરીદ પર બાદ થયેલો જ હશે એના પછી માલનો સ્ટોક 31/3/2017 નો આપેલો છે 31/3/2017 એટલે આખો સ્ટોક આપેલો છે એના પછી લેણું કે જે લેવાનું હશે અને લેણું લેવાનું કોના પાસે થયું હોય દેવાદારો પાસે લેણું મતલબ જે દેવાદારો છે મજૂરી અને પગાર આપેલો છે વેપાર ખર્ચ મકાન ફર્નિચર ફિટિંગ્સ ઓફિસ સાધનો બેકિંગ સામગ્રી સ્ટોક અને રોકડ સીલર આટલી વસ્તુ ઉધાર બાકી આપેલી છે એના પછી જમા બાકીની અંદર કઈ કઈ વિગતો આપેલી છે મૂડી ખાતા વેચાણ દેવું કેવું આપણે દેવાનું છે દેવાનું છે એટલે લેણદારો આપેલા છે નકરા તરીકે વેચેલો માલ અન્ય રીતે માલ ગયો છે અન્ય રીતે માલ ગયો હોય તો આપણે શેની કામ ખરીદીમાંથી બાદ કરવાનું બરોબર નમૂના તરીકે વહેંચેલ માલ છે તો અન્ય રીતે ગયેલ માલ આપણે ખરીદીમાંથી બાદ કરવાનો અને બેંક ઓવર ડ્રાફ્ટ એ આપણી જવાબદારી તો આપણે કાચું સર્વિસ જોયું એના ઉપરથી જે આપણે આઈડિયા આવ્યો કે ખરીદી અને વેચાણ આપેલા છે એટલે વેપાર ખાતું તૈયાર કરવાનું છે વેપાર ખાતાની બાકી તમને આપેલી એટલે વેપાર ખાતું આપણે તૈયાર કરશું નફાનુસાર ખાતું પણ બનાવવાનું છે વેપાર ખાતું અને નફાનુસાર ખાતું બનાવવાનું છે એના પછી હવાલાઓ જોઈએ મૂડી ઉપર 8% લેખી અને ઉપાજ પર 12% લેખી વ્યાજ કરવાનો એટલે મૂડી ઉપર અને ઉપાજ ઉપર ઉપર વ્યાજ આપેલું છે એનો મતલબ આપણે નફાનુસાર ફાળવણી ખાતું પર બનાવવાનું છે જ્યારે મૂડી પર વ્યાજ ઉપાજ પર વ્યાજ ભાગીદારો કમિશન ભાગીદારો પગાર રૂપે આપેલું હોય તો આપણે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવી દેવાનું ભારતીય દર માસના અંતે 400 અને ક્રિયાએ 1/10/2016 ના રોજ ઉપાડ કર્યો છે પાર્થિવ અને પ્રિયાનો જે ઉપાડ છે એની અંદર તમને તારીખો આપેલી છે પાર્થિવે દર માસના અંતે 400 રૂપિયા ઉપાડ્યા છે જ્યારે પ્રિયાએ 1/10/2016 ના રોજ ઉપાડ કર્યો છે બીજું કે 10,000 નો ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી રહી ગઈ છે ઉધાર વેચાણની નોંધ વેચાણની નોંધ છે એટલે કોને લગતો હવાલો છે વેચાણ આપણે ગ્રાહકોને કરશું એટલે દેવાદારો સામે હવાલો છે તથા માર્ચ 2017ની વેચાણ નોંધ સરવાળો ભૂતથી 2000 વધુ ગયો છે અહીંયા જે વેચાણ નોંધ સરવાળો છે એ વધારે ગણાઈ ગયો છે એના પછી 2000 રૂપિયાની વધારાની ગાલકાત માંડીવાળો અને 5% લેખે ગાલકાત અનામતની જોગવાઈ કરો ગાલકાત અને ગાલકાત અનામત વાળો ટોપિક છે એના પછી 4000નું ફિટિંગ્સ નકામું થઈ ગયું છે જેની ચોપડે નોંધ કરવાની બાકી છે જે ફર્નિચર અને ફિટિંગ્સ આપેલા છે ઉધાર બાકી એની અંદરથી 4000નું જે ફિટિંગ્સ છે એ ખરાબ થઈ ગયું છે બગડી ગયું છે એટલા માટે એને આપણે નુકસાન તરીકે કાઢી નાખશું એના પછી એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરી શકવા બદલ કોર્ટે 4000 ચૂકવવાનો દાવો મંજૂર કર્યો છે આપણે કોઈને વચન આપ્યો છે કે અમુક માલ આપણે અમુક સમયમાં એમને પહોંચતો કરી દઈશું પણ એ આપણે કહી શકીએ ન હોય તો એ જે ગ્રાહક હશે એ ગ્રાહકે કોર્ટમાં કેસ માંડ્યો હશે તો એ કોર્ટની અંદર એવું મંજૂર કરવામાં આવ્યું કે આપણે 4000 રૂપિયા એને ચૂકવવાના છે તો સામેવાળા વ્યક્તિ ગ્રાહકે આપણા ઉપર દાવો કર્યો છે 4000 રૂપિયાનો જે આપણે એને ચૂકવવાનો છે તો આપણા માટે એક પ્રકારનું નુકસાન થઈ જશે અને છઠ્ઠું ચૂકવવાની બાકી મજૂરીના 2000 રૂપિયા મજૂરી ખાતે નોંધ્યા છે પરંતુ ચૂકવવાની બાકી મજૂરી ખાતું કાચા સરવૈયામાં નોંધવાનું રહી ગયું છે મજૂરી ખાતે નોંધી નાખ્યા છે એમ પણ કાચા સરવૈયાની અંદર મજૂરીના જે બાકી છે એ નોંધવાના રહી ગયા છે તો આટલી વિગતો ઉપરથી આપણે કયા કયા ખાતા બનાવવાના છે તો સૌથી પહેલાં ખરીદી અને વેચાણ છે એટલે વેપાર ખાતું તો આવશે જ એના પછી નફા નુકસાન ખાતું કે જેમાં ઉપજ અને ખર્ચો દર્શાવશું એના પછી નફા નુકસાન ફાળવણી ખાતું કે જેમાં ભાગીદાર અને ભાગીદાર પેઢીના વ્યવહારો દર્શાવવાના છે મૂડી ખાતાની અંદર ભાગીદારને લગતા જે કાંઈ પણ વ્યવહારો થશે એ આપણે દર્શાવશું અને છેલ્લે પાક નુકસાન પેઢી તૈયાર કરવાનું છે તો આપણે બધા ખાતાઓ તૈયાર કરવાના છે બધા ખાતા તૈયાર કરી નાખીએ માસિક હિસાબ તૈયાર કરતી વખતે સૌથી પહેલી એન્ટ્રીઓ વેપાર ખાતું હોય તો સરુનો સ્ટોક પણ આપણે અહીંયા સરુનો સ્ટોક આપેલો નથી એટલે આપણે લખવાની જરૂર નથી એટલે
પ્રિયા એક દસ ના ઉપાડ કરે છે. ચલો સૌથી પહેલા પ્રિયા એક કિલો
ઉપર કર્યો છે તો પી આર ઉપર છે 3200 રૂપિયા બરાબર પી આર જે ઉપર છે 3200 એના ઉપર આપણે 12% લેખે વ્યાજની ગણતરી કરવાની છે તો પી આર માં 12% લેખે તો 3200 ગુણ્યા આપણે 12% કરશું પણ આપણે કરવાનું શું છે તો તારીખ ધ્યાનમાં લેવાની છે તારીખ કઈ છે 1/10 ના ઉપર કર્યો છે તો આપણે શું કરશું કે પ્રિયાનો જે 3200 રૂપિયાનો ઉપર છે એના ઉપર આપણે શું કરવાનું છે 12% તો કરવાના છે પણ સમયગાળો ધ્યાનમાં લેવાનો છે કે 1/10 તો 10 માં મહિને 10 11 12 1 2 અને 3 ટોટલ 6 મહિનાનું વ્યાજ ભરવાનું છે એટલે 3200 ગુણ્યા 12 ભાગ્યા 100 અને એની સાથે ગુણ્યા 6 ભાગ્યા 12 કરવા પડશે એટલે કેટલા આવે 100 ને 12 ભાઈ સમજ્યા કે આ જે રકમ આવી છે એ રકમ ક્રિયાના ઉપાડ પર વ્યાજની છે ઉપાડ પર વ્યાજ આપણે કેવી રીતે લખીએ ઉધાર બાજુ ફરી એક વખત કે 3200 ગુણ્યા 12% છે એટલે 3200 ગુણ્યા 12% કરી નાખ પણ આપણે શું કરવાનું છે આપણે માત્ર 6 મહિનાના વ્યાજની ગણતરી કરવાની છે એટલે 6 ભાગ્યા હવે એવી જ રીતે જે બાકી જે ઉપાડ કર્યો છે ને એ કેવી રીતે કર્યો છે તો એણે દર મહિનાના અંતે ઉપાડ કર્યો છે તો પહેલા ચેપ્ટરની અંદર આવી ગયું છે કે જ્યારે કોઈ ઉપાડ દર મહિનાના અંતે કરવામાં આવે ભાગીદાર દ્વારા ત્યારે એના વ્યાજની ગણતરી કરતી વખતે શું ધ્યાનમાં લેવાનું એક તો દર મહિને એને કેટલો ઉપાડ કર્યો છે તો દર મહિને એને કેટલો ઉપાડ કર્યો છે 400 રૂપિયા બરોબર તો બાકીનો આપણે જે ઉપાડનો વ્યાજ ગણવાનો હોય તો 400 એટલે કે મંથલી એનો ઉપાડ એને ગુણ્યા ટકાવારી અને એને ગુણ્યા એન ની જે કિંમત છે એટલે કે જે સમયગાળાની કિંમત છે એમાં આપણે લખવાનું છે 66/12 66/12 કેવી રીતે આયા છે એ આપણે ખબર છે બરોબર પહેલા ચેપ્ટરની અંદર શીખી ગયા છીએ કે ટોટલ 66 મંથનો આપણે ઉપાડ થશે તો હવે આપણે જે રકમ મળશે એ રકમ થશે 12 તીમના ઉપાડ પર વ્યાજ 264 તો આજે 264 રૂપિયા આવ્યા છે એ પાર્ટીના ઉપાડ પર વ્યાજના છે એટલે 270 આપેલા કે 800 પાર્ટીના ઉપાડ એટલે રકમ તારીખ તો 31/3/2017 ઉપાડ પર વ્યાજ ઉધાર બાદ કારણ કે ભાગીદાર માટે શું છે ઉપાડ પર વ્યાજ ખર્ચો છે જ્યારે પેઢી માટે આવક છે જમા બાજુ તો ભારતીય ખાતામાં નવાંતર ભારતીય ખાતામાં ઉપાડ પર વ્યાજ એના પછી બીજો અવાજ 2,10,000 આપણે નીચે લખવાના છે કે રકમ રખાના પર લખવાના છે તો એના માટે જો હવાલો હોય બરોબર તો આપણે નીચે લખશું પણ જો હવાલો ન હોય તો આપણે શું કરી દેવાનું બહાર મૂકી દેવાનું તો હવે આને લખતો હવાલો સેફ હોય આપણે જ્યારે રકમ વાંચી ત્યારે વેચાણને લગતો હવાલો છે શું હવાલો છે તો એના ભેગો જ હવાલો છે જો કે માર્ચ 2017 ની વેચાણ નોંધનો સરવાળો મૂળથી 2000 વધારે ગણવામાં આવ્યો છે એનો મતલબ શું થયો કે જે વેચાણની આપણે રકમ મળી છે બરોબર એ આપણે વેચાણ નોંધમાંથી મળી છે પણ જ્યારે વેચાણ નોંધ આપણે તૈયાર કરતા હતા ત્યારે એની અંદર વેચાણ નોંધનો જે સરવાળો છે ને એની અંદર 2000 ઉમેરી દીધા છે તો જેટલા વધારે હોય ને એ આપણે કાઢવા પડે
તો અહીંયા શું કીધું છે કે 2000 રૂપિયા વધારે ગણવા છે તો આપણે ઓછા કરવા પડે. જો તમને હવાલો એમ આપેલું હોત કે 2000 ઓછા ગણવામાં આવે છે તો આપણે શું કરી હોત, 2000 પ્લસ કરી, તો આપણે શું કરવાનું છે, આની અંદરથી 2000 બાદ કરવાના છે, માઇનસ ભૂલથી વધુ ગણેલ સરવાળો. કેટલો સરવાળો વધારે ગણવામાં આવ્યો છે? 2000 આપણેમાંથી બાદ કરવાના છે. તો 2,10,000 માંથી 2,000 બાદ કરો એટલે રકમ કેટલી મળે છે આપણે? 2,08,000. તો આ 2,08,000 થી આપણે બહાર કરી નાખ્યા, કારણ કે હવે આપણા વેચાણને લગતો કુલ હવાલો. પણ હવે શું કરવાનું છે, આપણે આની 2,000 આપવાની છે. તો જે નહીં નો જે વેચાણ છે ને એની 2,000 આપશે, બરોબર. જ્યારે ભૂલથી વધુ પણ સરવાળો છે ને એની એક જ અસર આપણે જોવાની હોય, એટલે એક અસર આપણે નોંધી રાખી છે, બીજી અસર આવશે. તો હવે જે વેચાણ છે એ કોના સાથે સંલગ્ન છે, કોના સાથે આવે વેચાણ એટલે દેવાદાર સાથે આવે. તો દેવાદાર તમને આપેલા છે તો એ તમને લેણું આપેલું છે. શું આપેલું છે? લેણ. લેણું એ આપણા માટે દેવાદાર કહેવાય. લેણું શું છે? દેવાદાર. લેણું કેટલા આપેલા છે તમને? 48,000. લેણું કેટલું આપેલું છે? 48,000 રૂપિયા આપેલું છે. તો એ 48,000 રૂપિયાની અંદર આપણે શું કરવાનું છે? નહીં નોતે વેચાણ. હવે વેચાણ જો વધ્યું અને મતલબ શું થયું કે વેચાણ નહોતું નોંધ્યું એ આપણે નોંધી નાખ્યું. તો વેચાણ વધશે. જો વેચાણ વધે તો સામે દેવાદાર વધે કે ઘટે? વધે. વધે તો આપણે શું કરવાનું છે? જે દેવાદારો છે એની અંદર પ્લસ નહીં નોંધેલ વેચાણ કેટલું હતું? 10,000 રૂપિયા. તો એ 10,000 રૂપિયા એની અંદર પ્લસ. હવે જો આને લગતો કોઈ હવાલો ન હોય તો આપણે શું કરવાનું? તો આપણે બહાર મૂકી દેવા. પણ હજી હવાલો છે ગાલખા અને ગાલખા જણાવતો એટલા માટે આપણે અંદર મૂકીશું. તો એ આપણે ક્યારે ખબર પડશે? જ્યારે આપણે રકમ વાંચેલી હશે ત્યારે, બરોબર. એને લગતો હવાલો છે તો દેવાદારો લગતો હવાલો છે ગાલખા ને લગતો. હવે ભૂલથી વધારે ગણેલો સરવાળો હોય, ભૂલથી ઓછો ગણેલો સરવાળો હોય, બરોબર, કાચા સરવૈયામાં ભૂલો લૂકી ગયા હોય, તો એ બધા હવાલા છે ને એની એક જ અસર આવે, બે અસર આવે. માની આપણે એક અસર નહીં હોતી વેચાણની કાચા સરવૈયામાં અને બીજી વેપાર ખાતામાં કરી, પણ જે બધું ગણાયેલ સરવાળો છે એની એક જ અસર આવશે, બરોબર. સર એના પછી રૂપિયા 2,000ની વધારાની ગાલખાત માંડી હોય. હવે ગાલખાત હવે ટોપિક આપણે ગાલખાત શું કરવાનું હોય? માઇનસ. તો ગાલખાત હવાલા કેટલી રકમ છે? 2,000 આપેલી છે વધારાની ગાલખાત માંડી હોય તો 2,000 રૂપિયા આપણે બાદ કરી દેવાના. તો 58,000 માંથી 2,000 આપણે બાદ કરીએ એટલે કેટલી રકમ આવશે? 56,000. અને એમાંથી આપણે શું કરવાનું છે? અનામત હવાલાની કેટલા ટકા તમને કહેવામાં આવી છે? તો એ તમને કહેવામાં આવી છે 5%. 56,000 ના 5% કરો 2,800. તો 2,800 રૂપિયા આપણે લખી દેવાના છે. 56,000 માઇનસ 2,800. તો હવે બીજો કોઈ હવાલો છે નથી, બરોબર. બીજો કોઈ હવાલો નથી દેવાદાર લાગતો. તો જે રકમ આવશે એ રકમ આપણે શું કરશું? બહાર લખી દેશું. 53,200. તો એ 53,200 આપણે બહાર લખી દેવા. હવે શું કરવાનું છે? તો જે આપણે નોંધ કરી છે મિલકત તેના બાજુ એની બીજી અસર. બીજી અસર આપણે કેમ કે છે એની ઉધાર બાજુ. ચલો હવે ગાથા સમયની અંદર તમને ગાથા કે ગાથા હવાલાની ગાથા કે ગાથા જરામત આપેલું છે મેં તમને એક પણ આપેલું નથી, બરોબર. તો આપણે એ બધું લખવાની જરૂર પણ નથી. આપણો જે ટોપિક છે એ શું છે? એ ગાથા હવાલાની પ્લસ ગાથા અનામત હવાલાનું પ્લસ ગાથા કાચા સમયની
m minus ગાઢા અનામત ગાઢા સરવૈયાની પણ એ ગાઢા સરવૈયાની અંદર ગાઢા દે નથી આપેલી અને અનામત પણ આપેલી નથી તો એ આપણે લખવાની પણ જરૂર નથી તો આપણે શું કરશું માત્ર ગાઢા ખોલાની અને ગાઢા અનામત આપવાનું એ બને તો સરવાળો કરી અને બહાર નીકળશે તો કેટલો આવેલો છે તમને ગાઢા આવવાની આપેલી છે 2000 અને
Pasar 200
વસ્તુ મળ્યા છે એ કિસેના છે ચોખ્ખો નફો બરોબર આપણે ક્યાં લઈ જશું નફા નુકસાન ફાળવણી ખાતે નફો છે એટલે કઈ બાજુ આવશે જમા બાજુ આની અંદર પણ જમા બાજુ જોડાય છે એટલે મૈત્રી માત્ર નફો મળશે આપણે